हेलो फ्रेंड्स, जेनीज किचन में आपनो स्वागत छे। आज आपणे बनावशुं वेनिला कस्टर्ड आइसक्रीम। तो तेना माटे एक लीटर दूध लीधुं छे, जे फूल क्रीम छे। बे पेकेट मिल्क पाउडर ना छे, त्रण चमची कस्टर्ड पाउडर छे, पांच चमची खांड, येलो फूड कलर अने टूटी फूटी। આમાંથી આપણે બે ચમચા જેટલું દૂધ કાઢી લઈશું બાઉલમાં કસ્ટર્ડ ઓગાળવા માટે। આ દૂધને મેં ગરમ મૂકી દીધું છે। આને એક ઉકરો આવે ત્યાં સુધી આપણે ગરમ થવા દઈશું। દૂધ ગરમ થઈ ગયું છે, આપણે એમાં ખાંડ નાખી દઈશું। ખાંડ ઓગળવા દઈશું, દૂધ થોડું ઘાટું થવા દઈશું। દૂધ ઘાટું થઈ ગયું છે, આપણે એમાં કસ્ટર્ડ નાખી દઈશું। આને આપણે સતત હલાવતા રહીશું, નહીં તો નીચે બેસી જશે। આ આને આપણે 10 મિનિટ સુધી પાકવા દઈશું। કસ્ટર્ડ ઘાટું થઈ ગયું છે, હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને રૂમ ટેમ્પરેચર ઉપર ઠંડુ થવા દઈશું। કસ્ટર્ડ ઠંડુ થઈ ગયું છે, આપણે આમાં મિલ્ક પાવડર નાખી દઈશું 2 પેકેટ। અને આ 2 ચમચી મલાઈ લીધી છે, જે ઘરની ફ્રેશ મલાઈ હોય છે એ જ છે। યલો ફૂડ કલર નાખી દઈશું, મિક્સ કરી લઈશું। મિક્સ થઈ ગયો છે, આને આપણે પ્લાસ્ટિકના એર ટાઈટ ડબ્બામાં ભરી લઈશું। ઉપર સાઈડ પ્લાસ્ટિક રાખી દઈશું, ઢાંકણું બંધ કરી દઈશું। આને આપણે 2 કલાક માટે ફ્રીઝરમાં મૂકી દઈશું। 2 કલાક થઈ ગઈ છે અને આ રીતની આઈસ્ક્રીમ જામેલી છે। આને આપણે મિક્સર જારમાં લઈ લઈશું, આને આપણે 1 મિનિટ માટે મિક્સર જારમાં ફેરવી લઈશું। આ રીતનું થઈ ગયું છે, એકદમ બબલ્સ વાળું। આને આપણે પાછું ડબ્બામાં નાખી દઈશું, એકદમ ક્રીમી થઈ ગયું છે। ઉપરથી તૂટી ફૂટી નાખી દઈશું, આ રીતે પ્લાસ્ટિક મૂકી દઈશું અને પછી ઢાંકણ ઢાંકશું, એટલે આઈસ ક્રિસ્ટલ નહીં થાય।
હવે આને આપણે 8 કલાક માટે ફ્રીઝર માં મૂકી દઈશું. 8 કલાક થઈ ગઈ છે અને આપણી આઈસ્ક્રીમ સેટ થઈ ગઈ છે, તો આને આપણે સર્વ કરી લઈશું.